చాలా ఆనంద్ హై స్కూల్ તું વાંચ તેમની પત્ની પણ ખૂબ સત્સંગી હતી. તેમને એકનો એક દીકરો હતો. એકનો એક દીકરો એક યુવાન થોડો મોટો થયો અને તેના લગ્નની વાતો ચાલતી હતી. દેવજી ભગતને વિચાર થયો કે જે આપણા દીકરાને જો પરણાવીશું તો સ્વામિનારાયણ શ્રીજી મહારાજના દર્શન એ સરળ અને સારી રીતે થશે ને, અત્યાર જેવો થાય છે એવા. તો થોડા દિવસ પછી તેમનો દીકરા યુવાન દીકરો મૃત્યુ પામ્યો અને પછી યુવાન દીકરો મૃત્યુ પામ્યો તો તેમના આ યુવાન એકનો એક દીકરો મૃત્યુ પામે તો માતા પિતાને શું દુઃખ તો શું આખો આપના તરાય જ આખો નથી. તો પછી અમારો દીકરો એકનો એક દીકરો છે બધું ખબર હતી. પછી આશ્ચર્યચકિત થઈ ગયા કે તમારો દીકરો મૃત્યુ પામ્યો તમને શ્રીજી પણ દુઃખ નહીં. એટલે ના, અમારો દીકરો તો અક્ષરધામ ગયો છે. બોલો ને, જયથી કરું મારે શું કામ આપણે તો ભગવાન છીએ પણ મારા નથી તેવું માનું. સ્વામી હરે સ્વામી વાત કહી છે. આપણે તો ભગવાન છીએ પણ મારા નથી તેવું માનું. સ્વામી હરે સ્વામી વાત કહી છે. મહેમાન પેઠી રહ્યું. સ્વામી હરે સ્વામી વાત કરી છે. હા સાચું છે. જે કોઈ વૈરાગ્ય કે બાવાણથી નીચે ઉઠીને સ્નાન કરીને પૂજા કરી શકે છે. સુંદર વર્તમાન સુજાવીને આ પાણી ગરમ સ્વામી હરે વચરામૃત વિવાહ પ્રથમનું પહેલું ભગવાનની મૂર્તિ છે તો તે ચિંતામણી તુલ્ય છે. પોતે પોતાને નથી જોતો તે અજ્ઞાની મતી છે. અજ્ઞાની છે અક્ષરમાં ઉર્ધ્વતમ દાસ છે. જે ઉર્ધ્વતમ દાસ છે પછી સર્ગન ફળતી મેં ભવાપણ ગુરુ મહન સ્વામી મહારાજ એમના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમના ગુરુ યોગ શાસ્ત્રી મહારાજ એમના એ નહીં થઈ ગયો શું કરા પાછળ એટલે કઈ પાછમી આવ તો હા હાથ મારી છે પાછળ અમને જો રણ નથી પણ અમને ભૂખ મળે છે તે ખૂબ થાય છે. પછી સંસ્કાર એક લાઇબ્રેરીમાંથી અને પુસ્તક મળ્યું કે ઘોડે સવારી કેવી રીતે શીખવી.